આ વર્ષની ખાસ જે સૌરાષ્ટ્રમાં પૂરી કરી દે. 5 તારીખ પછી જે રાઉન્ડ આવે છે ને એ લગભગ સૌરાષ્ટ્ર આખું તો લઈ જ લેશે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદનું ગણિત છે અમારું. આમ તો હું 20 વર્ષથી અનુમાન કરું છું. ચોમાસું 50% જતું રહ્યું છે. હાલ વરસાદની ગુજરાતમાં 27% ખેંચ છે. અમુક જિલ્લામાં બહુ ઓછો વરસાદ છે. ત્યારે જૂનાગઢના માણાવદર તાલુકામાં ગુજરાતનો હાઈએસ્ટ સૌથી વધુ વરસાદ થયો છે. પરંતુ હું આજે આવી ગયો છું વિસાવદરમાં. વિસાવદરનું દાદર કરીને એક ગામડું છે અને આ ગામડામાં 6 છોપડી ભણેલા એક દાદા રહે છે. ખેડૂત છે, મૂળભૂત ખેતીનો ધંધો કરે છે, પરંતુ એમને પરંપરાગતે વરસાદનું અનુમાન કરે છે. ચોમાસાને સિઝન દરમિયાન કેટલો વરસાદ થશે, ક્યારે વરસાદ થશે એવું અનુમાન કરે છે. આજુબાજુના પંથકના વિસાવદર ગામડાના લોકો એને હવામાનવાળા દાદા તરીકે ઓળખે છે. તો તમે પણ આવો, હું જોગલનાથા અને સાગર જોશી તમને બંને, અમે બંને મિત્રો તમને સફર કરાવી આ દાદરના એક નિષ્ણાંત દાદાની. આ ખેડૂત હવામાન વિભાગનું ઘણા વર્ષોથી જોવે છે, એટલે કે વરસાદ કેટલો થશે, ક્યારે થશે અને કેમ થશે એની પાછળના કારણો તર્ક છે. ખેડૂત વર્ષોથી અનુભવી છે. બાબુભાઈ પાગળ કરીને એક ખેડૂત છે અને દાદરના વતની છે, દાદરના રહેવાસી છે. અમે બંને મિત્રો આવી ગયા છીએ વિસાવદરના દાદર. હું તમને મળાવું બાબુભાઈને. આપણે 2 મહિના વરસાદના બાકી છે, હવે શું થશે એ પાસે જાણીએ એની બધી વિગત. રામ રામ દાદા. રામ રામ. મજામાં? મજો. તમને શું લાગે છે આવતા, હવે 2 મહિના બાકી છે તો વરસાદનું કેવું રહેશે? આવતા મહિના, આવતા સમયમાં વરસાદનું ચિત્ર એકદમ લગભગ મારા ગણિત પ્રમાણે જો આલે તો આ 26-27 માં કદાચ થોડોક રાઉન્ડ આવે છે અમુક એરિયામાં. એના પછી 5 તારીખ પછી જે રાઉન્ડ આવે છે ને એ લગભગ સૌરાષ્ટ્ર આખું તો લઈ જ લેશે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદનું ગણિત છે અમારું. પણ હું તમને બાબુભાઈ શું કહું કે તમે આ વરસાદનું ગણિત કયો છો તો એ તમારે બેઝ શું છે, તમે કેના આધારે? મારું ગણિત એવું છે કે પેલા હું જાણે કશ વિદ્યા, આભા મંડળ ની અંદર જે કશ વાદળા જે કઈ થાય એના 195 દિવસે એ પાકે અને એનો વરસાદ વરસે છે એ 100% પાકું કરેલું છે મેં. અને વરસાદનું ચિત્ર અમે જોઈએ તો એક આપણી નજર પડે જ્યાં સુધીના એરિયાની અંદર એનું અનુમાન આવી શકે. પણ હું તમને શું કહું, તમે આમ કેટલું અનુમાન લગાવ્યું? જૂનાગઢ છે, જામનગર છે, ભાવનગર, કેટલા બાબુભાઈ કેટલા ડિસ્ટ્રિક્ટ અનુમાન લગાવ્યું? જૂનાગઢ પ્રોપર મારો જિલ્લો છે. પછી ભાવનગર, અમરેલી, સોમનાથ, જામનગર, પોરબંદર આટલા એરિયાની અંદર વરસાદ જે થાય એનું અંદાજ આવી શકે. અચ્છા, તમે કેટલા વર્ષથી અનુમાન લગાવો છો? હું લગભગ 20 વર્ષ ત્યાં જોઉં છું, પણ 5-7 વર્ષથી આ વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ જે છે એમાં જવાનું ચાલુ કર્યું છે. આમ તો હું 20 વર્ષથી અનુમાન કરું છું, પણ હવે પછી આ ગોપાલભાઈ અને એક ભાઈ કેશોદના છે એને મને આ બધું ચાલુ કરાવ્યું અને હું એમાં જોઈ ગયો છું. અચ્છા, મારું તમને એ પૂછવાનું છે કે પાસ્તરો આમાં આ વખતે માવઠા થશે ખરું, તમને શું લાગે? વરસાદનું ચિત્ર જોઈ એકંદરે તો દિવાળી ઉપર એક વાવાઝોડાની શક્યતા છે. બરાબર. અને એ ભયંકર વાવાઝોડું થાય એવો અંદાજ છે. અચ્છા, પછી આ માની લો અત્યારે જન્માષ્ટમી આવશે, 25 તારીખથી 26 તારીખમાં વરસાદ છે, એમાં 17 સાળ વરસાદ થાય એવો કોઈ અંદાજ નથી. છૂટો સવાયો અમુક એરિયામાં વરસાદ થાય. અચ્છા, 5 સપ્ટેમ્બરથી વધારે વરસાદની શક્યતા લગભગ સૌરાષ્ટ્ર આખું લઈ લઈએ એવો મારો અંદાજ છે. અચ્છા, પછી આવું આ વખતનું ચિત્ર છે, તડકા બહુ પડ્યા, ઉનાળા ચોમાસામાં ઉનાળા જેવી સિસ્ટમ છે એની પાછળ શું લાગે? એનું એક કારણ એવું છે કે કુદરતી વાતાવરણમાં જે ફેરફાર થઈ ગયા છે અને જે વાતાવરણ આખું પલટી ગયું છે, જે હકીકત હોવી જોઈએ એ વસ્તુ હવે નથી બનતી, એટલે એ કુદરતી ક્રમ છે. એ કોઈ એમ કોઈ એમ જે ગ્લોબલ વોર્મિંગ છે, આ છે તે છે એ બધું અત્યારે આપણને એવું લાગે, બાકી હકીકતમાં એ ગ્લોબલ વોર્મિંગ એવું કઈ છે નહીં, કુદરતની ગતિ છે અને કુદરત જે ધારે એ બધું કરી શકે. વાતાવરણ પલટો મારે એ કોણ મારે? કુદરત જ મારે છે. અને ખેડૂતોએ પોતાએ પોતાના અનુભવ અનુસાર જે કામ કરે એમાં એને વધારે સક્ષમ થવાની શક્યતા રહી. તો તમે ઓલો સેટેલાઇટ વાળો નકશો જો કે એવું? એવી કોઈ વસ્તુ હું જોતો જ નથી. અચ્છા, ફોનમાં મને એ કઈ ખબર પડતી નથી. હું આકાશ વિદ્યા, પછી વનસ્પતિનું આવરણ, પશુ પક્ષીની અમુક શ્રેષ્ઠતાઓ અને ઝાકળ મેઘરવો, જે સવારે વહેલો જે ઝાકળ આવે મેઘરવો આવે એ બેમાં ફેર છે. ઝાકળ છે
એ જમીન ની અંદર થી આવે છે. મેઘરવો જે વરસાદ ના રૂપમાં વરસે છે, એટલે મેઘરવો જે આવે ને એનો વરસાદ થાય છે. ઝાકળ આવે એમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ એમ કહેતું કે ઝાકળ આવે એટલે વરસાદ ન થાય, એ ખોટી વાત છે. એ બધું કુદરતી પરિબળો છે. તો આ જે પવનો છે, માન લે હું ઘણી વખત, મને ઘણા બધા મારા મિત્રો છે પૂછતો કે આ પવન ફૂંકાય છે, અખાત્રી નો પવન છે, એનો કેટલો અનુમાન છે? અખાત્રી નો અનુમાન તો મને 100% મેં કર્યો છે. અખાત્રી ના પવન ઉપર જો વાત કરું તો અખાત્રી નો પવન દર 50 કિલોમીટર, હું અહીંયા છું અત્યારે, અહીંથી 50 કિલોમીટર ની ત્રિજ્યામાં એ પવન હોય, એથી આગળ પવન ફરી જાય છે. આ વર્ષે અમારા બાજુમાં ભેસાણ છે, લગભગ 50 કિલોમીટર ઉપર થાય છે. ત્યાંનો એક ભાઈ છે, એને એમ કીધું અમારે અગ્નિખૂણા નો પવન વાયો છે. આજની તારીખે અહીંયા વરસાદ હજી ઝાપટા જ પડે છે, ખેતરમાં પાણી આવેલું નથી. તમારા તાલુકામાં આવે છે? હા, ભેસાણ થી જુદું પડે, તાલુકો એક થાય બે નો, પણ અમારે થી દૂર થાય છે. એટલે પવન ઉપર તો હું છે ને અખાત્રીજ નો પવન તો મેન છે. આખા વર્ષ ના બધા ચિત્રો હારા ગયા હોય અને અખાત્રીજ નો પવન ખરાબ આવે તો વરસાદ નું પરિબળ ગુહાઈ જાય છે. હા, અખાત્રીજ ના પવન ઉપર તો આખો આધાર છે. પછી અખાત્રીજ ના પવન માં જેટલો પશ્ચિમ નો પવન હોય એટલું સારું. દક્ષિણ નો કે અગ્નિખૂણા નો પવન આવે તો દક્ષિણ નો પવન આવે ને એટલે વરસાદ ઝરમર રહે, બાકી અગ્નિખૂણા નો પવન આવ્યો એટલે વરસાદ બંધ થઈ જાય. હાવ પછી આ હોળી વાળું તમે કેટલું માનો? હોળી ના પવન માં પરિબળ તો છે જ, પણ અખાત્રી જેટલું તો નહીં જ. ટીટોડી ના ઈંડા વાળી કે ઈંડા ની તો માન્યતાઓ છે બધી, એવું કઈ ઈંડા તો ઘણી વખત તારો પડે, ઘણી વખત વેન વસાળે હોય છે, એટલે એ કોઈ, હવે એ આ યુગ નું પરિવર્તન છે એટલે એમાં એ કોઈ મહત્વ રહ્યું નથી. નહીં નહીં, બરાબર. પછી તમે આવી રીતે આગાહી કરો તો તમે આમ જોવું કરો, તમે સર્વે કરો, તમે આખા વર્ષ આવી કરી હોય પછી એમાં કેટલા ટકા? હા, એ બધું સક્સેસ થતું જ હોય. અમને જુનાગઢ યુનિવર્સિટી માંથી એના પેમ્પલેટ આપે છે, એની અંદર અમે જે તારીખો લખી હોય એ તારીખો ની આસપાસ એકાદ બે દિવસ નો પેપર થાય, આગળ પાછળ થાય, કે વરસાદ થાય 100%. કેટલો ભણેલા? હું 6 ભણ્યો છું. નક્ષત્રોમાં જો તમે, નક્ષત્રો 100% જો, એમ 27 નક્ષત્રો છે, 12 મહિના ને 27 નક્ષત્રો છે. એક નક્ષત્ર અભિજીત જે છે ને એ બે નક્ષત્ર ના વચ્ચે ના સમય માં જે આવે છે એ અભિજીત નક્ષત્ર એ ગણતરી માં નથી આવતું. 27 નક્ષત્રો 12 મહિના, એટલે એમાં અમુક દિવસ આગળ પાછળ રહે, બધા નક્ષત્રો 15 દિવસ ના નથી હોતા. 13 દિવસ ના આવે, 12 દિવસ ના આવે, 16 દિવસ સુધી, 17 દિવસ સુધી ના નક્ષત્રો આવે. આ વર્ષ ની ખાદ છે સૌરાષ્ટ્ર માં પૂરી કરી દે. સૌરાષ્ટ્ર પૂરતું હું કઉ છું, લગભગ પૂરી કરી દે. સુરેન્દ્રનગર પૂરી થઈ જાય? સુરેન્દ્રનગર અર્ધો કદાચ ઉત્તર પૂર્વ અને ઉત્તર સાઈડ કદાચ રહી જાય. બોટાદ ની પૂર્વ ઉત્તર માં આવે ને, એટલે એમાં કદાચ ખાઈ રહે. રાજકોટ ગ્રામ્ય? રાજકોટ લઈ લે. જામનગર ગ્રામ્ય? અહી લઈ લે. એમ? હા. તો મહીસાગર વાળું કન્ફર્મ નથી કેતા ઈ? અમે કારણ કે અમારી નજર માં ઈ એરિયો દૂર પડે, જ્યાં આકાશ અને પૃથ્વી નું ક્ષિતિજ દેખાય ત્યાં સુધી ના જે ચિહ્નો હોય ને આકાશના વાદળા ના એની ઉપર અમે અંદાજ કાઢીએ છીએ. અચ્છા, આમાં લો આ નવું વર્ષ સારું થાય એટલે લખવાનું ક્યાંથી ચાલુ કરશે બાપભાઈ? દિવાળી પછી થી, દેવ દિવાળી થી અમે લગભગ લખવાનું ચાલુ કરી દઈએ. અને હું તો કાયદેસર 20 વર્ષના પંચાંગ મેં ભેગા કર્યા છે અને દરેક પંચાંગ ની અંદર મારી પાસે તારીખો લખેલી છે બધી. ઓકે, પછી બીજા લોકો છે તમારી જે જોઈ છે, ખેડૂતો પૂછે કે બાપભાઈ આ તમારું શું કહેવાનું છે? હા, એ તો મારા ગામમાં તો મારે મને ભાડો નથી મૂકતા. હવે શું થાય એટલે મારે એને કેવું કે વરસાદ થાય પણ કદાચ મોડો થયો બે દી થાય. લોકો ઓળખે કરે? હા, ઓળખે બધા સારી રીતે. ઓકે, તો આ તા બાપભાઈ માત્ર 6 સોપડી ભણેલ છે, ખેડૂત છે, અને એમનું અનુમાન છે કે ભાઈ સૌરાષ્ટ્ર ના અમુક જે વિસ્તારોમાં છે હજી ખાદ છે એ પૂરી થઈ ગઈ છે. ચોમાસું વિદાય નથી, વિદાય લેશે એ પહેલા બાકીના જે આપણે 27% ઘટ છે પૂરી કરે. હું બાપભાઈ નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ, તમે ખેડૂત છો અને વધુ કંઈ વિગત જાણવા માંગતા હોય તમને કોલ કરજો. એ ખેડૂત છે અને મને એવું લાગે છે કે એમની વાત છે એ અનુભવને આધારે છે. બસ આ જ વાત તમે ગુજરાતના કોઈ ખેડૂતને, તો ખેડૂત વરસાદ વસે વિશાળ
ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો અમારી વાત બીજા ખેડૂત સુધી ફોરવર્ડ કરે. જય જય ગરવી ગુજરાત.